જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, મારી પાછળ આપ જોઈ રહ્યા છો આ એક કન્યા છે જે આજે પરણવાની છે. આજે તેનું લગ્ન છે અને આ લગ્નની આ ઉજવણી આજે એક લોકશાહીના પર્વમાં પરિવર્તિત થઈ છે. આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન પણ છે, ત્યારે આ કન્યા ખ્યાતિ રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર લોકસભા બેઠકના કવાંટ તાલુકાના ખસરા ગામની છે અને અત્યારે તે પોતાનું મતદાન કરવા માટે જઈ રહી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આપણે અત્યાર સુધી વાત કરી રહ્યા હતા કે આ લોકશાહીનો પર્વ છે અને તેને આપણે ધામધૂમથી આપણા મતાધિકારનો ઉપયોગ કરીને ઉજવવો જોઈએ. ત્યારે આજે પોતાનું લગ્ન છે તેમ છતાં આજે દીકરી છે, આજે કન્યા છે ખ્યાતિ રમેશભાઈ રાઠવા, જેનું આજે લગ્ન છે અને પીઢી ચોળેલી છે. આપ જોઈ શકો છો ઢોલ નગારા ત્રાસા પાવા સાથે ધામધૂમથી અને સાથે આદિવાસી પારંપરિક ટીમલી નૃત્ય કરતા તેની સાથે જે તેમના ગામના જે લોકો છે આ દીકરીને મતદાન માટે મતદાન મથક સુધી લઈ જઈ રહ્યા છે અને આ ખ્યાતિ રાઠવા અત્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહી છે, મત નાખવા માટે જઈ રહી છે. આજે તેનું લગ્ન છે, અત્યારે તેને પીઢી ચોળવામાં આવી છે બોડેલીના ચલામલી પાસે, જે ઉનકોઈ ગામ આવેલું છે. ઉનકોઈથી તેની જાન આવવાની છે અને આજે તેનું લગ્ન છે અને લગ્ન પૂર્વે તે પોતાના જે પોતાનો જે અધિકાર છે, પોતાનો પોતાની જે નૈતિક જવાબદારી છે મતની, તે નૈતિક જવાબદારી નિભાવવા માટે જઈ રહી છે. ત્યારે વાત કરીશું, આજે કન્યા છે તેના પિતા પણ સાથે છે તેમની સાથે. રમેશભાઈ, આજે તમારી દીકરીના લગ્ન છે અને લગ્ન પૂર્વે તમારી દીકરી, આ એક ખૂબ જ ગર્વની બાબત છે કે આજે લોકશાહીનો પર્વ છે અને આ લોકશાહીના પર્વમાં તમે અને તમારી દીકરી, તમારો પરિવાર, તમારી જે નૈતિક જવાબદારી છે તે નિભાવવા માટે આવ્યા છો, મતદાન મથક ઉપર દીકરીને લઈને આવ્યા છો, શું કહેશો? આજે મારી દીકરી ખ્યાતિબેન રાઠવાનું લગ્ન પણ છે, સાથે સાથે આ મતદાન પર્વ એક લોકશાહીનો એક મુખ્ય પર્વ પણ ગણાય છે. આ મુખ્ય પર્વની અંદર અમે મારું સહકુટુંબ તેમજ ગામના વડીલો, ગામના આગેવાનો અને સૌ મતદાતા ભાઈ બહેનો આજે અમે આ ખસરા ગામના બૂથ પર અમારો પોતાનો મતાધિકાર પ્રગટ કરવા માટે અને મતદાન કરવા માટે અમે અમારા બૂથ પર પહોંચ્યા છીએ. બિલકુલ, તો આપણે કન્યા સાથે પણ વાત કરીશું. બેટા, આજે તમારું લગ્ન છે અને લગ્નના દિવસે આજે તમે મતદાન કરવા માટે પહોંચ્યા છો, એક કન્યાના વેશમાં, આ જે કન્યાના સ્વરૂપે તમે તૈયાર થયા છો અને કન્યાના વેશમાં મતદાન મથકે પહોંચ્યા છો, તમારી જે નૈતિક જવાબદારી છે તે તમે નિભાવી રહ્યા છો, શું કહેશો? મને બહુ ખુશી થાય છે મતદાન આપવા માટે. બિલકુલ, તો ખૂબ જ ખુશી વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે એક તરફ લગ્ન છે અને સાથે આજે લોકશાહીનો પર્વ છે અને આ લોકશાહીના પર્વમાં તેઓ સહભાગી થયા છે અને તે સહભાગી થવાને લઈને તેઓમાં એક ખુશીનો તેઓ અહેસાસ કરી રહ્યા છે. ધન્યવાદ. ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમનો ખજાનો, અને તે પણ છોટાઉદેપુરમાં. જી હા, ફ્રીજ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરો, અનેક વેરાયટીમાં કુકિંગ વેર, ગેસની સગડીઓ, આકર્ષક ડિઝાઇનમાં પંખા, કોઈ પણ કંપનીના એસી અને ગજબના સાઉન્ડ સિસ્ટમ, એર કુલર, આઈસ્ક્રીમ માટે ડીપ ફ્રીઝ, ઠંડા પીણા માટે બોટલ કુલર, અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં. 0% લોનની સગવડ પણ ઉપલબ્ધ છે. અને હા, જો તમે તીર સમાચારના સબસ્ક્રાઈબર છો તો તમને મળશે આકર્ષક ગિફ્ટ. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ, જેલ રોડ, છોટાઉદેપુર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.